તો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. સૌ મિત્રોને સવાર સવારમાં આજે નક્કી કર્યું હતું કે ચાલવા જવું છે વોકિંગમાં, એટલે હું ને મેડમ છીએ તો ચાલવા નીકળી ગયા વોકિંગ કરવા માટે. અને અમારા ઘરથી દૂર થોડુંક શાંતેશ્વર રોડ છે ઉપર ચાલવા નીકળી ગયા હતા. રસ્તામાં એને પક્ષીઓના કલબલાટ સાંભળતા સાંભળતા આગળ ગયા, 2 કિલોમીટર ચાલીને પાછા આવ્યા. પાછા આવ્યા હતા, વ્રજભાઈ જાગી ગયા હતા. વ્રજભાઈ જાગી ગયા એટલે પથારી હકેલવા માંડ્યા. આખી પથારીને હકેલવી પડે એવી હતી. હકેલીએ નહીં તો એ વાંધો, ઘરનું કામ તો કરવું પડે. અચ્છા, એટલે ફટાફટ છે તો આપણે હકેલી લીધી આખી પથારી અને શાંતિથી ગોઠવી દીધું. ગોઠવીને તૈયાર બધું રાખીને આવ્યા નીચે. તા તો મેડમે નાસ્તા પાણી તૈયાર કરી રાખ્યા હતા. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર, ક્યા બાત, યે બાત હે. સરસ મજાની ભાખરી, ઘી ચોપડેલી અને ચા, ને એ ચા પાણી નાસ્તો કરીને આપણે થવા માંડ્યા સીધા તૈયાર. ફટાફટ તૈયાર થયા, નાયા ધોયા અને ફ્રેશ થઈ તૈયાર થઈને એને ફુવારો છાંટી લીધો. જાણે કે બગીચો મહેકતો એવું, બધે જ ફુવારો છાંટી. અને ઝડપથી તૈયાર થવા માંડ્યા, કારણ કે આજે થઈ ગયું તું મોડું ઓફિસે જવા માટે. રોજ 9 વાગે જાય એને બદલે આજે 9:30 થઈ ગયા હતા. ફટાફટ તૈયાર થવા માંડ્યા, મોજા ફટાફટ પહેરવા માંડ્યા. પહેરી પહેરી પહેરીને જલ્દી એમ થાય કે આમ તો કરું ને ઓલું કરું એમ કરીને ભાગ્યા સીધા ઓફિસે. બાઇક ફળિયામાંથી કાઢ્યું, પાણીનો શીશો ટાંગ્યો, ગાડીને રિવેશ લઈને ઝડપથી ભાગવાનું કરો. એમ કરતાં 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 બધું કરી લીધું ને નીકળીએ સીધા હવે ઓફિસે. ઓફિસે આવી ગયા. ઓફિસે આવીને ઓફિસના જે કંઈક કામ હતા એ કામ કરવા માંડ્યા. કામ કરીને પાછો 1 વાગ્યો એટલે નીકળ્યા પાછા ઘરે. બાઇક લઈને ઘરે આવતા હતા અને રસ્તામાં તો આ શણગાર અલગ જ પ્રકારનો હતો, શું છે એ ખબર નથી. પછી ખબર પડી કે શું છે. ઘરે આવ્યા તો કફ અને બહુ શરદી થઈ ગઈ હતી એટલે પાણી ગરમ કર્યું. પાણી ગરમ કરવા માટે થઈને પાણીને ગરમ કરવા માટે સગડી ચાલુ કરી. સગડી ચાલુ કરીને પાણીને થોડુંક ઉકાળી નાખ્યું. ઉકાળીને એની અંદર થોડુંક અજમાના ફૂલને દવા નાખી અને એનો નાહ લઈ લીધો. નાહ લઈ લીધો એટલે શું છે કે શરદી જે નાક બંધ હતું એ ખુલી ગયું અને કફ ને તો એ બધું નીકળવા માંડ્યું. પણ આ કરવાની આવી મજા હો. આગળ ગાંડાવેડા કરતા હતા પણ ગાંડાવેડા કરવાની બહુ મજા આવી. આમ આમ કરતાં કરતાં થયા હતા, 4 વાગી ગયા. 4 વાગ્યા તો મેડમે ચા તૈયાર કરી દીધો. ચા તૈયાર થઈ ગયો એટલે આપણે શાંતિથી ચા પીવા માંડ્યા. જાણે કે કેમ આમ મહારાજા પિતા એ રીતે એને રકાબીના હાથમાં લઈને ચા પીવા માંડ્યા. ચા પી લીધી, ચાની રકાબી મૂકી ગેંડી અને ગેંડીએથી નીકળી પડ્યા પાછા ઓફિસે જવા માટે. ખાહડા આપણા પહેર્યા હતા એ ખાહડાને પહેરી ટકમક ટકમક કરતાં કરતાં સીડી ઉતરીને સીધા ગાડીએ. ગાડીને છે તો કાચ જેવા તેવા લૂછા ન લૂછા અને પાછા નીકળી પડ્યા ડ્રાઇવિંગમાં. રસ્તામાં જે મંડપો લગાડ્યા હતા એ ખબર પડી કે રામનવમી આવે છે. તો રામનવમીના હિસાબે આખા જૂનાગઢમાં આવા ગેટ શણગારવામાં આવ્યા છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી પહેલી વખત રામનવમી આવે છે આવી રીતે. એટલે બધે જ આખા જૂનાગઢમાં શણગાર થઈ ગયો હતો. જૂનાગઢના અલગ અલગ રસ્તા ઉપર ડ્રાઇવિંગ કરી ફરી ફરીને પાછા આવ્યા ઓફિસે અને ઓફિસનું કામ કરવા માંડ્યા. અત્યારે નીકળીએ છીએ જૂનાગઢના રેલવે સ્ટેશનના ગેટ ઉપર. ગેટે થઈને આખા જૂનાગઢમાં રખડતા રખડતા ઓફિસે આવીને પછી આવ્યા ઘરે. ઘરે આવ્યા તો આજે સરસ મજાની કેરી આવી હતી. આ સિઝનની પેલી કેરી આવી ગઈ હતી. વ્રજભાઈ તો ખુશ હતા અને મેડમે છે તો વ્રજભાઈને સરસ મજાનો કેરીનો રસ કાઢી દીધો. અને કેરીનો રસ કાઢીને વ્રજભાઈને તો જાણે ખાવાની ઉતાવળ આવી ગઈ હતી. આ સિઝનનો પહેલો કેરીનો રસ હતો. વાટકામાં ભરીને વ્રજભાઈ છે તો સીધા કેરી ખાવા માંડ્યા. તો મિત્રો, વાગ્યા છે રાતના 11:30 અને હવે ઊંઘ આવે છે તો આરામથી સૂઈ જઈએ. કાલ સવારે પાછું સવારમાં જવું છે વોકિંગમાં એટલે વહેલું ઉઠવું પડશે. તો અત્યારે આજના વિડીયોને આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.